नमस्कार मित्रों, स्वागत है अपने यूट्यूब चैनल आरएस लैंग्वेज लैब में। मित्रों फरी आज वीडियो में जोवाना छे सीसी 608 એટલે કે મેન ઇંગ્લિશ ના વિદ્યાર્થીઓ માટે કેટલાક એમસીક્યુઝ છે, તો આપણે એ આપણે ડિસ્કસ કરવાના છે। મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી, જો ચેનલમાં નવા આવો તો ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો। તમે જેવી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો એની બાજુમાં એક બેલ આઇકન આવશે, તે બેલ આઇકનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દો, જેથી હું એચએનજીને લગતા દરેક વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમને મળશે અને તે વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકશો, બરાબર। તો ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોમાં હું 50 લાઇક ટાર્ગેટ, એટલે કે આ વિડીયોમાં જો 50 લાઇક આવશે તો આપણે આ જ વિડીયોના પાર્ટ 2 લઈને જલ્દી આવીશું। તો આ વિડીયોમાં 50 લાઇક થઈ જશે તો આપણે પાર્ટ 2 બનાવી દઈશું, બરાબર। તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને 50 લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ કરવા દો। તો આપણે શરૂ કરીએ। પ્રથમ છે હુ પ્લેઝ ધ જજ ઇન સાયલન્ટ ધ કોર્ટ ઇઝ ઇન સેશન, તો મિસ્ટર કાશીકર એ ધ સાયલન્ટ કોર્ટ ઇઝ ઇન સેશનના જજ હોય છે, બરાબર। વિથ હુમ ડઝ મિસ બેનારે હેઝ એન અફેર, મિસ બેનારેને કોને સાથેનો અફેર હોય છે, એટલે કે કોની સાથે પ્રેમ હોય છે, તો પ્રોફેસર દામલે સાથે તેનો અફેર હોય છે। નેક્સ્ટ છે વોટ ક્રાઇમ વોઝ મિસ બેનારે ફાઉન્ડ ગિલ્ટી બાય ધ મોક કોર્ટ, તો ઇફેન્ટિસાઇડ નામની ગિલ્ટી થાય છે। તો જોઈએ નેક્સ્ટ, હુ હેઝ રિટન હયાવદન વર્ક કોના દ્વારા લખવામાં આવેલ છે, તો ગિરીશ કર્નાડ દ્વારા લખવામાં આવેલ છે હયાવદન, ગિરીશ કર્નાડ દ્વારા લખવામાં આવેલ છે। નેક્સ્ટ છે હુ ટ્રાન્સલેટેડ ધ નોવેલ આઈ ટેક ધીસ વિમેન નોવેલ છે, બરાબર। તો એ કોના દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવી છે ઇંગ્લિશમાં, તો ખુશવંત સિંઘ દ્વારા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવેલ છે, બરાબર। નેક્સ્ટ જોઈએ લાજોસ બ્રધર ઇન ધ નોવેલ પિંજર નોવેલમાં લાજોસનો ભાઈ કોણ હોય છે, તો રામચંદ એ લાજોનો ભાઈ હોય છે, બરાબર। નેક્સ્ટ છે વોટ ઇઝ ધ નેમ ઓફ પુરોસ હસબન્ડ ઇન ધ નોવેલ પિંજર નોવેલમાં પુરોના પતિનું નામ શું હોય છે, તો રશીદ એ પિંજર નોવેલમાં પુરોઝના હસબન્ડનું નામ હોય છે। વેન વોઝ ગોરા પબ્લિશ્ડ, ગોરા નામનું વર્ક છે તે ક્યારે પબ્લિશ કરવામાં આવે છે, તો ઓગણીસો દસમાં ગોરા પબ્લિશ કરવામાં આવેલ છે। નેક્સ્ટ છે ઇન વિચ યર વોઝ રવિન્દ્રનાથ ટાગોરનો એવોર્ડેડ ધ નોબેલ પ્રાઇઝ, રવિન્દ્રનાથ ટાગોરને ક્યારે નોબેલ પ્રાઇઝ એનાયત થાય છે, આવે છે, તો 1913માં નોબેલ પ્રાઇઝ એનાયત થાય છે। નેક્સ્ટ છે હુ હેઝ રિટન માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, તો મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલ છે મારા સત્યના પ્રયોગો। નેક્સ્ટ છે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વોઝ રિટન બાય વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિયન લીડર, એટલે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કયા ભારતીય નેતા એટલે કે લીડર દ્વારા લખવામાં આવેલ છે, તો જવાહરલાલ નહેરુ ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલ છે। નેક્સ્ટ છે વોટ ડઝ પિંજર મીન્સ ઇન ઇંગ્લિશ, પિંજરને ઇંગ્લિશમાં શું કહેવાય છે, તો સ્કેલટન પિંજરને ઇંગ્લિશમાં કહેવાય છે। નેક્સ્ટ હુ ઇઝ ધ ઓથર ઓફ ધ નોવેલ સેવન સ્ટેપ્સ ઇન ધ સ્કાય છે, બરાબર। એ નોવેલના ઓથર કોણ છે, તો કુંદનિકા કાપડિયા ઇઝ ધ ઓથર ઓફ ધ સેવન સ્ટેપ્સ ઇન ધ સ્કાય। નેક્સ્ટ વોટ ઇઝ ધ પેન નેમ ઓફ હિન્દી રાઇટર દનપતરાય શ્રીવાસ્તવ, એટલે કે એમનું
पेन नाम शू छे, पेन नेम शू छे। तो मुंशी प्रेमचंद ए घणा विद्यार्थी ओळखता हशे, हिंदी में राइटर आवे छे मुंशी प्रेमचंद। एमनुं मूळ नाम छे दनपतराय श्रीवास्तव अने पेन नेम छे मुंशी प्रेमचंद। बराबर, नेक्स्ट जोईए, विच ऑफ द फॉलोइंग इज नॉट अ नॉवेल रिटन बाय मुंशी प्रेमचंद, एटले के नीचेनामांथी कई नॉवेल छे कि जे मुंशी प्रेमचंद द्वारा लखवामां आवेल नथी। तो आधे अधूरे, आधे अधूरे नॉवेल छे कि जे मुंशी प्रेमचंद द्वारा लखवामां आवेल नथी। नेक्स्ट जोईए, हु हेज ट्रांसलेटेड द प्ले साइलेंट द कॉटेजन सेशन, साइलेंट द कॉटेजन सेशन ने इंग्लिशमां कोणे ट्रांसलेट करी। बराबर, तो प्रिया अदारकर द्वारा साइलेंट द कॉटेजन सेशन ने इंग्लिशमां ट्रांसलेट करवामां आवेल छे। नेक्स्ट, व्हाट इज द प्रोफेशन ऑफ मिस बेनारे, मिस बेनारे एमना वर्तमान जीवनमां शू हता, तो ए तेओ एक टीचर हता। शू हता? तेओ एक टीचर हता। बराबर, नेक्स्ट जोईए, नेम पूरोज ब्रधर इन द नॉवेल पिंजर, पिंजरमां नॉवेलमां पूरो आवे छे। बराबर, તે પૂરોના ભાઈનું નામ શું હોય છે? તો પૂરોના ભાઈનું નામ હોય છે ત્રિલોક। શું નામ હોય છે? ત્રિલોક। વોટ નેમ ઇઝ ગિવન ટુ પૂરોઝ આફ્ટર હર મેરેજ, એટલે કે પૂરોના લગ્ન પછી શું નામ પાડવામાં આવે છે? તો હમીદા। શું નામ પાડવામાં આવે છે? હમીદાના લગ્ન પછી પાડવામાં આવે છે। નેક્સ્ટ, હુ હેઝ રિટન ધ નોવેલ નિર્મલા, નિર્મલા નામની નવલકથા કોના દ્વારા લખવામાં આવેલ છે? તો મુંશી પ્રેમચંદ, મુંશી પ્રેમચંદ દ્વારા નિર્મલા નામની નવલકથા લખવામાં આવેલ છે। બરાબર, નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પ્લે બાય વિજય તેંડુલકર, નીચેનામાંથી કઈ નવલકથા છે, સોરી કયું નાટક છે એટલે કે પ્લે, કે જે વિજય તેંડુલકર દ્વારા લખવામાં આવેલ નથી, અથવા વિજય તેંડુલકરના પ્લેમાંથી નાટકોમાંથી નથી? તો કફન, KAFAN કફન નામનું નાટક છે કે જે વિજય તેંડુલકરના નાટકોનું નથી। નેક્સ્ટ, ઇન વિચ યર વોઝ વિજય તેંડુલકર એવોર્ડેડ ધ સાહિત્ય નાટક એકેડેમી એવોર્ડ, વિજય તેંડુલકરને સાહિત્ય નાટક એકેડેમી એવોર્ડ ક્યારે એનાયત થયો હતો? 1970માં બરાબર, તો ઇન વિચ યર વોઝ તેંડુલકર એવોર્ડ સાહિત્ય એકેડેમી એવોર્ડ, 1970માં તેમને એનાયત થયો હતો। નેક્સ્ટ છે, નેક્સ્ટ આપણે જોઈએ, ઇન વિચ યર વોઝ સાવિત્રી પબ્લિશડ બાય શ્રી ઓરોબિંદુ, ઓરોબિંદુ દ્વારા લખવામાં આવેલ સાવિત્રી એ ક્યારે પબ્લિશ થઈ હતું? તો 1930માં પબ્લિશ થયું હતું। બરાબર, 1930માં પબ્લિશ થયું હતું। હુ વોઝ ધ ફર્સ્ટ વીમેન ટુ બી એવોર્ડેડ ધ સાહિત્ય એકેડેમી એવોર્ડ, તો અમૃતા પ્રીતમને મળ્યો હતો કે જે પંજાબી રાઇટર છે નવલિસ્ટ છે। બરાબર, તો અમૃતા પ્રીતમ એવા ફર્સ્ટ વીમેન હતા કે જેમને સાહિત્ય એકેડેમી એવોર્ડ મળ્યો હતો। બરાબર, નેક્સ્ટ જોઈએ, રજેન્દ્રસિંહ બેદી ઇઝ નોવેલ એક ચદ્દર મેલી સી વોઝ ટ્રાન્સલેટેડ ઇન ઇંગ્લિશ એઝ આઈ ટેક ધીસ વીમેન, એટલે રજેન્દ્રસિંહ બેદી દ્વારા લખવામાં આવેલ છે એક ચદ્દર મેલી સી, કે જે ઉર્દુમાં છે। બરાબર, તો તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને શું નામ આપવામાં આવ્યું? તો આઈ ટેક ધીસ વીમેન। નેક્સ્ટ જોઈએ આપણે, વેન વોઝ ગિરીશ કોટવાળ, સોરી વેન વોઝ ઘાસીરામ કોટવાળ ફર્સ્ટ પબ્લિશડ ઇન 1972, 1972માં ઘાસીરામ કોટવાળ પબ્લિશ થયું હતું। વિથ હુમ ડીડ રાનો મેરિડ ફોર ધ સેકન્ડ ટાઈમ, એટલે કે રાણુના બીજા લગ્ન કોની સાથે થાય છે? તો રાણુના બીજા લગ્ન મંગલ સાથે, એટલે કે તેના દિયર સાથે થાય છે, મંગલ સાથે। બરાબર, નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લે ડઝ નોટ બિલોંગ ટુ ધ ગિરીશ કર્નાડ, નીચેનામાંથી કયું પ્લે એટલે કે નાટક છે કે જે ગિરીશ કર્નાડના નાટકોમાંથી બિલોંગ કરતું નથી, એટલે આવતું નથી, કે નીચેના કયો નાટક છે કે ગિરીશ કર્નાડનું નથી? તો ફાઇનલ સોલ્યુશન્સ, કયું? ફાઇનલ સોલ્યુશન્સ છે કે જે ગિરીશ કર્નાડનું નાટક નથી। બરાબર મિત્રો, ધ્યાનપૂર્વક સાંભળજો અને જોજો, બરાબર, કારણ કે મિસ અન્ડરસ્ટેન્ડિંગ ન થઈ જાય। નીચે જોઈએ,
इन विच यर डीड गिरीश कर्नाड एवॉर्डेड ज्ञानपीठ एवॉर्ड, एट्ले कि गिरीश कर्नाड ने ज्ञानपीठ एवॉर्ड क्यों एनायत थो तो 1988 में ज्ञानपीठ एवॉर्ड गिरीश कर्नाड ने एनायत थो एट्ले कि आप। नेक्स्ट जोए विद्यार्थी मित्रों, द ट्रांसपोज्ड हेड्स ऑफ अ नोवेला बाय थॉमस मैन इंस्पायर्ड कर्नाड टू राइट द फॉलोइंग प्ले। तो जवाब में है हयावदन, बराबर जवाब में है हयावदन, बराबर। द ट्रांसपोज्ड हेड्स ऑफ नोवेल बाय थॉमस मैन इंस्पायर्ड कर्नाड टू राइट द फॉलोइंग प्ले, तो हयावदन जवाब हयावदन आए, बराबर जवाब हो हयावदन। नेक्स्ट जुए, वॉट इज द इंग्लिश टाइटल ऑफ द नॉवल समकारा। समकारा नॉवेल इंग्लिश टाइटल क्यूँ है तो फनरल राइट्स। फनरल राइट्स ए समकारा नॉवेल इंग्लिश टाइटल है। हू इज द प्रोटेगोनिस्ट ऑफ द नॉवल समकारा। समकारा नॉवेल प्रोटेगोनिस्ट एट मुख्य पात्र क्यू है तो प्रणेशाचार्य। प्रणेशाचार्य के जे समकारा नॉवेल मुख्य एट्ले कि मुख्य गणाई शकते प्रोटेगोनिस्ट के पात्र है। नेक्स्ट, हू वॉट इज द इंग्लिश टाइटल ऑफ द बुक समुद्र टीके। समुद्र टीका बराबर तो ओशियन साइड ब्लूज। ओकेशियन साइड ब्लूज। वॉट इज द इंग्लिश टाइटल ऑफ द बुक समुद्र टीके तो ओकेशियन साइड ब्लूज के जे नो जवाब है। नेक्स्ट जोए, इन विच लैंग्वेज डज ध्रुव भट्ट राइट। ध्रुव भट्ट कई लैंग्वेज में लखे छे तो गुजराती में। ध्रुव भट्ट गुजराती भाषा में लखे छे। नेक्स्ट जोए अपने, हु इज द ऑथर ऑफ द बुक अ जर्नी ऑफ ऑन बेरफूट। हु इज द ऑथर ऑफ द बुक अ जर्नी ऑन बेरफूट तो दिलीप कौर तिवाना। दिलीप कौर तिवाना द्वारा लखवा मळेल छे अ जर्नी ऑन बेरफूट, बराबर। नेक्स्ट है, द सोर्स ऑफ द प्ले साइलेंट द कोर्ट इज इन सेशन। द कोर्ट ऑफ द प्ले साइलेंट कोर्ट इज इन सेशन इज स्विस नॉवेल एंटाइटल तो डायपिन। स्विस नॉवेल एंटाइटल छे डायपिन, बराबर। नेक्स्ट जोईए, साइलेंट द कोर्ट इज इन सेशन क्यारे पब्लिश करवामां आव्युं हतुं। साइलेंट इन द कोर्ट सेशन क्यारे पब्लिश करवामां आव्युं हतुं तो 1963 में पब्लिश करवामां आव्युं हतुं साइलेंट द कोर्ट इज इन सेशन, बराबर। नेक्स्ट जोईए आपणे, खाली जग्या इज एन अनमेरिड टीचर इन हर अर्ली थर्टीज एंड मेम्बर ऑफ द कास्ट ओनली ऑफ लिविंग कॉटरूम तो लीला बेनारे के जेना लग्न थया हता नहीं अने छता पण तेओ एक स्कूल में टीचर तरीके भाग भजवी रहा हता, बराबर। नेक्स्ट जे खाली जगह ट्रांसलेटेड द प्ले शांताता कोड चालू आहे। शांताता कोड चालू है। द कोर्ट इज इन सेशन कोना द्वारा इंग्लिश में ट्रांसलेट करवामां आव्युं छे तो प्रिया अदरकर द्वारा ट्रांसलेट करवामां आवेल छे। फरी जोईए आपणे, द चार्जिस अगेन्स्ट मिस लीला बेनारे आर इलिसिट रिलेशनशिप विथ दामले। नेक्स्ट आपणे जोईए, द चार्जिस अगेन्स्ट मिस लीला बेनारे आर इलिसिट रिलेशनशिप विथ दामले एंड खाई जगह तो इफेंटिसाइड नामनी रिलेशनशिप साथ जोड़ेला हो छे ते लोको, बराबर। नेक्स्ट, खाली जगह इज लोकल विलेजर हू हेल्प द मेम्बर ऑफ लिविंग कोर्टरूम फाइंड द मीटिंग हॉल एंड सेटअप तो सामंत। मीटिंग हॉल हो छे के सेटअप करते हो छे ते लोकल बॉय क्यों हो छे तो लिविंग कोर्टरूम तो सामंत नामनो व्यक्ति हो छे त्या, बराबर। नेक्स्ट जोईए, खाली जगह सेंट्रल मेंबर ऑफ लिविंग कोर्टरूम इन विच ई टाइपिकली प्लेस द लॉयर ऑफ अवर
प्रोसेक्यूशन तो सुखात में सेंट्रल कैरेक्टर ऑफ लिविंग कोर्ट रूम इन विच ही टिपिकली प्लेस द लॉयर ऑफ द प्रोसिक्यूशन तो सुखात में नामनो व्यक्ति त्या जोड़ायेल होय छे। हु आर रिप्रेजेंटेटिव ऑफ बेनारी हरसेल्फ एंड मोर स्पेशली ऑफ द डिवेस्टेशन शी फील्स एट द प्रोस्पेक्ट ऑफ लूजिंग हर चाइल्ड एंड लिवलीहुड तो स्पेरो देवामां आवे छे स्पेरो। नेक्स्ट हु प्लेज द रोल ऑफ जज इन द साइलेंट कोर्टेजन सेशन तो मिस्टर काशीकर। आपणे આગળ પ્રશ્ન જોઈ ગયા છે, ફર્સ્ટ નંબરનો જે પ્રશ્ન હતો તમે જે ફરી જોઈ શકો છો, ફર્સ્ટ નંબરનો પ્રશ્ન હતો તેમાં આ હતું બરાબર, હુ પ્લેઝ ધ રોલ ઓફ અ જજ ઇન સાયલન્ટ કોર્ટેજન સેશન તો મિસ્ટર કાશીકર। નેક્સ્ટ જોઈએ ધ પ્લે સાયલન્ટ ધ કોર્ટેજન સેશન ટેક પ્લેસ ઇન ખાઈ જગ્યા પેડ ઓફ ઇન્ડિયા કે ભારતમાં કયો સમયગાળા દરમિયાન ધ સાયલન્ટ કોર્ટેજન સેશન થયું હતું તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ દરમિયાન આ સાયલન્ટ ધ કોર્ટેજન સેશન થયું હતું। નેક્સ્ટ છે તેંડુલકર એક્ઝામાઇન્સ ધ વેલ્યુઝ ઓફ ફેમિનિન સેલ્ફ ઇન અ મેલ ડોમિનેટેડ પેટ્રિયાર્કલ સોસાયટી થ્રુ અ કેરેક્ટર સ્કેચ ઓફ મિસ બેનારે તેંડુલકર એક્ઝામાઇન્સ ધ વેલ્યુઝ ઓફ ફેમિનિન સેલ્ફ ઇન અ મેલ ડોમિનેટેડ પેટ્રિયાર્કલ સોસાયટી થ્રુ અ કેરેક્ટર ઓફ સ્કેચ તો મિસ બેનારે। નેક્સ્ટ છે અમૃતા પ્રીતમ ઇઝ પિંજર્સ સો કોન્સિડર્ડ અ નોવેલ પાર્ટિશન અમૃતા પ્રીતમની આ પિંજર મૂવી એટલે કે જે છે એની નોવેલ છે પિંજર અને મૂવી પણ છે પિંજર તો પિંજર નોવેલમાં શું માનવામાં આવતું હતું પાર્ટિશન એટલે કે સભ્યપદ। નેક્સ્ટ છે પુરો ઇઝ બિટ્રોસ્થળ ટુ ખાઈ જગ્યા અ વેલ્થી યંગ મેન તો રામચંદ્ર કે પુરોનો પ્રથમવાર ક્યાં સંબંધ એટલે કે ક્યાં સગાઈ કરવામાં આવે છે તો રામચંદ્ર સાથે સગાઈ કરવામાં આવે છે પુરો અને રામચંદ્રની બરાબર, પણ રશીદ તેને ઉપાડી જાય છે પુરોને જેથી રામચંદ્ર સાથે મેરેજ એટલે કે લગ્ન થતા નથી। નેક્સ્ટ છે હુ ટ્રાન્સલેટેડ ધ પિંજર ઇન ટુ ઇંગ્લિશ પિંજર મૂવી એટલે કે મૂવી છે અને નોવેલ છે પિંજર નોવેલને ઇંગ્લિશમાં કોણે ટ્રાન્સલેટ કર્યું તો ખુશવંત સિંઘ। નેક્સ્ટ પૂરો અ હિન્દુ ગર્લ ઇઝ એબડક્ટેડ બાય અ મુસ્લિમ યુથ નેમ તો રશીદ તો અહીં આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ, જો વિડીયો ગમે તો લાઇક કરજો અને આ વિડીયોમાં જો 50 લાઇક ટાર્ગેટ પૂરી થઈ જાય તો આપણે આનો આ વિડીયોનો પાર્ટ 2 લઈને જરૂર આવશું, તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે એચ એન્જિન લગતી દરેક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે। ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોનને પ્રેસ કરી દો, મળે છે નાનકડા વિડીયોમાં। જય હિન્દ જય ભારત।